બીજું જોઈ શકો છો કે માઇનસ એક વત્તા એક બરાબર જીરો તો એ શું થઈ એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય એક સંખ્યા ઋણ છે અને એક સંખ્યા ધન છે બરાબર ત્યારબાદ ત્રીજામાં જુઓ તો એ ગુણાકારની તટસ્થ સંખ્યા એક કહેવાય તો અહીં શું થાય ગુણાકારની તટસ્થ સંખ્યા ત્યારબાદ ચોથામાં જુઓ તમે એકબીજાની વ્યસ્ત છે આ વ્યસ્તનો વ્યસ્ત અને આ એકબીજાની વ્યસ્ત આ યાદ રાખજો ખબર પડી ગઈ એકદમ ઈઝી જે ખાસ જોઈ લેજો પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાવાના જ છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે તમને એમ કહે કે વન અપોન્ટ પાંચ એટલે વન બાય ફાઈ અને વન બાય એટ વચ્ચેની ચાર સમય સંખ્યા તો યાદ રાખજો હંમેશા સમય સંખ્યા કેવી રીતે શોધવાની તો સૌપ્રથમ તમારે શું કરવાનું બંને બાજુઓ જે હોય એ સરખી કરી દેવાની હવે તમે જુઓ કે વન બાય પાંચ છે બરાબર તો એને આપણે સોળ વડે ગુણીએ સપોઝ અને જે વન બાય આઠ છે એને દસ વડે ગુણીએ એટલે બંને બાજુઓ કેવી થઈ જશે એકદમ રિપ્લેસ થઈ જશે તો અહીંયા જુઓ સોળ થશે અહીંયા પાંચ થશે બરાબર તો અહીંયા સોળ ભાગ્યા પાંચ થશે ખબર પડે છે હું શું કહેવા માગું છું અને અહીંયા શું થશે એંસી થશે ઓકે હવે સોળ બાય એંસી અને દસ બાય એંસીની વચ્ચે આવતી સંખ્યા આપણે શોધવાની છે તો કઈ કઈ આવે તો દસથી ચાલુ કરીએ આપણે તો અગિયાર બાય એંસી બાર બાય એંસી તેર બાય એંસી ચૌદ બાય એંસી પંદર બાય એંસી આ આવતી સમય સંખ્યા અને તમને તો કોઈ પણ ચાર કીધી છે મેં અહીં તમને પાંચ દર્શાવી છે એકદમ સહેલું છે ઓકે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ તો તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ છે પહેલું પૂછ્યું છે કે સોળનું વર્ગમૂળ કેટલું થાય તો તમે જાણો છો ચારનો વર્ગ સોળ એટલે સોળનું વર્ગમૂળ શું થાય ચાર ઓકે તમને એમ કે ચારનો વર્ગ તો સોળ પણ સોળનું વર્ગમૂળ તો ચાર આ યાદ રાખજો વર્ગમૂળ પૂછ્યું છે શું જવાબ આવે ચાર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીં તમને એક રકમ આપી છે પહી એ કોનો વર્ગ થાય છે તો તમારે આ બધાનો સરવાળો કરવો પડે બરાબર તો તમે પંદર વત્તાં તેર વત્તાં અગિયાર વધતાં નવ વધતાં સાત વધતાં પાંચ વધતાં ત્રણને એમાં એક ઉમેરશું એટલે તમને જવાબ મળશે ચોસઠ હવે ચોસઠ એ કોનો વર્ગ છે તો આઠનો તો આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું આઠ બરોબર ચાલો વર્ગમૂળ શોધો બોતેર એ બોતેર પચીસનું વર્ગમૂળ એટલે પંચ્યાસી થાય બરાબર પંચ્યાસીનો વર્ગ એ બોતેર પચીસ થાય પંચ્યાસી ગુણ્યા પંચ્યાસી કરો એટલે તમને જવાબ મળશે બોતેર પચીસ એટલે જવાબ આપણો આવે પંચ્યાસી અવિભાજ્યની અવયની રીતે એકવીસ નવસો બાવનનું ઘનમૂળ શોધું હવે ઘનમૂળ તમારે શોધવાનું છે તમારો જવાબ આવશે ગણતરી કરી દેજો જવાબ આવશે એક થી એસી સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે તો કઈ કઈ આવશે ચાર નવ સોળ પચીસ છત્રીસ ઓગણપચાસ ચોસઠ વગેરે આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એક થી એસી ની વચ્ચેની નવ હજાર એ પૂર્ણ વર્ગ સંખ્યા છે આ વિધાન કેવું છે તો તદ્દન ખોટું છે નવ હજાર એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી વિધાન કેવું છે ખોટું છે અસત્ય છે

એમને કીધું કે ઘન કેટલું થાય ઘન કહે તો આ એકતાલીસ ત્રણ લખવાનું પણ અંક કીધા છે તો અંક કેટલા થશે તો ત્રણ કોઈ બી ઘન હોય તો એને આપણે ત્રણ વડે ગુણ એટલે જવાબ એનો અંક ત્રણ જ આવે ત્યારબાદ પાંચસોનું ઘન કરતાં છેલ્લા ત્રણ અંકો શૂન્ય મળે છે તો આ વિધાન સાચું છે સાચું ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને સો વડે ગુણવાથી તેનો પૂર્ણ ઘન સંખ્યા બને તો નાનામાં નાની સંખ્યા કઈ થશે નવ જેને સો વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને પાયથાગોરસ ત્રિપુટીમાં એક સંખ્યા બાર હોય તે પાયથાગોરસ ત્રિપુટી શોધો તો બાર હોય તો કઈ આવે તેર બાર અને પંદર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ જેની અંદર પહેલો પ્રશ્ન છે એક્સક્ર પ્લસ આઠ બરાબર પાંચ સમીકરણમાં ચલનો ઘાતાક કેટલો છે તો આ ચલનો ગાતા કેટલા છે બે અહીંયા એક્સ ત્રણ લખ્યો તો ચલનો ઘાતાક ત્રણ કહેવાય એકદમ સહેલું એક્સ ઉપર જેટલી ઘાત લખ્યું હોય એને ચલનો ઘાતાક કહેવાય યાદ રાખજો હવે એક સંખ્યામાં આઠ ઉમેરો તો આપણે ધારી લઈએ કોઈ એક્સ છે એની અંદર આઠ ઉમેર્યા એને બે વડે ભાગો ભાગી દીધા એને જવાબ દસ મળે થઈ ગયું તમારે આને સમીકરણ સ્વરૂપે લખો તો આ રીતે લખાય એક એક વાક્ય વાંચતું જવાનું કરતું જવાનું ઓકે પછી ટુ એક્સ પ્લસ થ્રી બરાબર પાંચને વિધાન સ્વરૂપે હવે અહીંયા આપણને વિધાન આપેલું હતું એને સમીકરણમાં લખ્યું અહીંયા સમીકરણ આપ્યું છે એનું વિધાન લખો તો લખો એક સંખ્યાના બમણા કરો એમાં ત્રણ ઉમેરો એનો જવાબ પાંચ મળે એકદમ સહેલું હવે ઉકેલ શોધો એક્સ પ્લસ છ બરાબર પંદર તો જુઓ એક્સ પ્લસ છ બરાબર પંદર તો આપણે આ એક્સ શોધવું છે તો આ છ બરાબરની આ બાદ જાય એટલે અહીંયા પ્લસ છે તો અહીંયા શું થઈ જાય માઇનસ તો કંઈક એક્સ બરાબર પંદર માઇનસ છ હવે પંદરમાંથી છ બાદ કરો એટલે શું જવાબ આવે નવ તો આપણને એક્સ કેટલું મળ્યું નવ આપણો જવાબ એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ બે બે ગુણના પ્રશ્નો તો રવિ અને અર્જુન પાસેની લકોટીઓનો ગુણોત્તર ત્રણ જેમ સાત છે એટલે આપણે સમજી લઈએ કે રવિની લકોટી ત્રણ છે અને અર્જુનની લકોટી સેવન એક્સ આપણે એક્સ ધાર નાખીએ બરાબર અને કુલ લકોટીનો સરવાળો સો છે એટલે આપણે કુલ લકોટી સો બંને પાસે રહે લકોટીની સંખ્યા હવે શોધીશું એટલે આપણે બંનેના એક્સ શોધી લઈએ એટલે આપણને આન્સર મળી જશે ચલો તો સૌપ્રથમ પ્રથમ પહેલાં રવિની લકોટી તો આપણે એક્સની વેલ્યુ શોધવી હોય બરાબર તો મેં તમને કીધું ત્રણ એક્સ પ્લસ સાત એક્સ એનો સરવાળો કેલો થાય હંડ્રેડ બરાબર હવે ત્રણ વત્તા સાત કેટલા થાય દસેક્સ બરાબર સો બરાબર હવે તમારે આ એક્સ શોધવું છે એટલે આ દસ ગુણાકારમાં છે આ બાદ જાય એટલે ભાગાકારમાં એટલે અહીંયા ભાગાકારમાં આ ઝીરો ગયો જીરો ગયો બરાબર તો વધ્યું શું તો દસ તો એક્સની કિંમત કેટલી મળી દસ હવે આ અહીંયા જો રવિની લકોટી આપણે કેટલી ધારી હતી ત્રણ એક્સ તો એક્સ બરાબર દસ મૂકી દો એટલે રવિની લકોટી કેટલી થશે ત્રીસ થશે અને સાતેક્સ છે એટલે સાત ગુણ્યા દસ કરો એટલે સિત્તેર અર્જુનની કેટલી થશે સિત્તેર રવિની ત્રીસ અર્જુનની સિત્તેર અને સરવાળો સો થઈ ગયો એટલે આપણો સાચો જવાબ આવી ગયો ઓકે હવે આગળ જુઓ એવો જ બે માર્ક્સનો પ્રશ્ન છે બસો પચાસના દસ ટકા કેટલા થાય હવે ટકા કે એટલે યાદ રાખવાનું ભાગ્યા સો એટલે બસો પચાસ એના કેટલા ટકા દસ ટકાની દસ તો ગુણાકારમાં પણ આ ટકાની નિશાનીના સો નીચે જ હશે ભાગાકારમાં એટલે આ ઝીરો ગયો ઝીરો ગયો ઝીરો ગયો જીરો ગયો વધીશું પચીસ તો પચ અઢીસોના દસ ટકા કેટલા થશે પચીસ થશે એવી રીતે પાંચ ભાગ્યા દસના ટકા કેટલા હવે અહીંયા ખાલી જગ્યા અને ટકા કેટલા તો આપણે સો વડે ગુણવાનું ટકા કેટલા કે એટલે સો વડે અને ટકા લખીને આપે તો ભાગ્યા સો બરાબર તો અહીંયા જીરો ગયો જીરો ગયો તો દસ ગુણ્યા પાંચ એટલે પચાસ તો કેટલા ટકા થાય પચાસ ટકા થાય છે ને એકદમ સહેલું ચલો પ્રશ્ન નંબર છ ની અંદર ત્રીજો પ્રશ્ન છે પચાસ સેન્ટીમીટર એક મીટરનો ગુણોત્તર શોધો તો પચાસ સેન્ટીમીટર હવે જે એક મીટર છે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડે એટલે ભાગ્યા સો થશે એનો ગુણોત્તર કીધો છે માટે જીરો ગયો જીરો ગયો પાંચ ભાગ્યા દસ એટલે વન બાય ટુ એટલે વન જેમ બે થશે એનો ગુણોત્તર કેટલો થશે એક જેમ બે એક જેમ બે ઓકે હવે આગળ પ્રશ્ન છે કે કુલ પચીસ વિદ્યાર્થી છે એમાંથી બોતેર ટકા વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લે છે તો વિજ્ઞાનમાં રસ નથી લેતા એ વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો એટલે કુલ કેટલા છે પચીસ બરાબર એમાંથી પચીસ ગુણ્યા બોતેર ટકા ભાગ લે છે ટકા છે એટલે ભાગ્યા સો બરાબર સમજજો હવે આનું સાદું રૂપ આપીએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો પચીસ ચોક્કસ હવે બોતેર બરાબર સમજજો અહીંયા બોતેર ભાગ્યા ચાર હવે બોતેરને ચાર વડે ભાગો એટલે અઢાર જવાબ આવ્યો અઢાર ચોક બોતેર તો પચીસમાંથી અઢાર બાદ કરવાના એટલે જવાબ શું આવ્યો સાત તો અઢાર વિદ્યાર્થીઓ જે છે એ વિજ્ઞાનમાં રસ લે છે બોતેર ટકા એટલે કેલા અઢાર ટકા વિદ્યાર્થીઓ અઢાર વિદ્યાર્થીઓ બોતેર ટકા એ વિજ્ઞાનમાં રસ નથી લેતા તો પચીસમાંથી અઢાર બાદ કરો એટલા નહીં લેતા આવ્યો એટલે સાત વિદ્યાર્થીઓ તો આપણો જવાબ કેટલો આવે સાત છે ને એકદમ ચાલો આખી રીત સમજાવેલી છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો હવે તમને એક પ્રશ્ન પૂછો કે તમને છાપેલી કિંમત હજાર રૂપિયા છે બરાબર જીએસટી અઢાર ટકા છે તો તમારે ચૂકવી પડતી કિંમત શોધો તો સૂત્ર યાદ રાખજો ચૂકવવી પડતી કિંમત બરાબર છાપેલી કિંમત વધતા છાપેલી કિંમતના જીએસટી તો અહીંયા કિંમત કેલી હતી છાપેલી હજાર જીએસટી કેટલું અઢાર ટકા અઢાર ટકા હોય એટલે તમારે અઢાર ભાગે સો કરવા પડે બરાબર હવે અહીંયાથી બે મીંડા ગયા અહીંયાથી બે ગયા અહીંયા દસ ગુણ્યા અઢાર એટલે એકસો એંસી હજારમાં એકસો એંસી ઉમેરો એટલે અગિયારસો એંસી રૂપિયા થાય તો ચૂકવવી પડતી કિંમત કેટલી અગિયારસો એંસી ખાલી આ સૂત્ર યાદ રાખો એટલે તમને સો ટકા બધું આવડશે ગમે તે રકમ ફેરવી પૂછે તો પણ વાંધો નહીં આવે હવે વિદ્યાર્થી મિત્રો એવો શર્ટનો દાખલો છે કે શર્ટ જીએસટી સાથે આટલા રૂપિયામાં ખરીદ્યો બરાબર સાતસો ચોર્યાસી રૂપિયામાં જીએસટી કેટલી છે બાર ટકા તો જીએસટી વગર જો આપણે શર્ટ લઈએ તો કિંમત કેટલી થશે એટલે જીએસટી બાદ કરી દેવાની તો સટની કિંમત કેટલી છે સાતસો ચોર્યાસી બાર ટકા જીએસટીની કિંમત બાદ કરી દઈએ બાર ટકા એટલે કેટલી તો જુઓ સટની સાતસો ચોર્યાસી બાર ટકા જીએસટી એટલે બાર ભાગ્યા સો કરી દેવાના આનું સાદું આપશો એટલે જીએસટીની તમારી રકમ કેટલી થશે ચોરાણું પોઈન્ટ ઝીરો આઠ એટલે આજે સાતસો ચોર્યાસી જેમાંથી ચોરાણું પોઈન્ટ આઠ બાદ કરો એટલે આપણને જવાબ મળશે છસો નેવ્યાશી પોઈન્ટ બાણું રૂપિયા તો એક સટની કિંમત જી વગર છસો નેવ્યાશી પોઈન્ટ બાણું રૂપિયા થશે